જાનતી લગ્ન કરતા હતા જામ અજાજી અને લગ્ન મેકીને આવેલા, અને છતાંય જ્યારે શહીદ થયા ત્યારે એમના પત્ની છે એ અહીંયા આવે છે. બને છે એવું કે અકબરની ભોજમાંથી માંડ 2-2 હજાર બચે છે સૈનિકો. નવાનગરના મોટા ભાગના સૈનિકો શહીદ થઈ જાય છે, પણ પછી અહીંયાથી આગળ જવાની હિંમત અકબરની સેના કરતી નથી, જામનગર સુધી નથી જતી. પાણીપત તરીકે શું કામ ઓળખાય છે આપણને ખરેખર, કાં તો આપણો ઇતિહાસ છે ને આપણને સરખો સમજાવવામાં નથી આવ્યો, અને કાં તો એની સાથે બહુ છેડછાડ થઈ છે. પાણીપતનું ત્રીજું યુદ્ધ અનિર્ણિત યુદ્ધ, છતાંય બધા આપણને ભણાવવામાં શું આવે, અહમદ શાહ અબ્દાલીની જીત થઈ. અનિર્ણિત યુદ્ધ કેમ કે અહમદ શાહ અબ્દાલી એ યુદ્ધ પછી જિંદગીમાં કોઈથી ભારતમાં પગ નથી મૂક્યો, પાછો વયો ગયો અફઘાનિસ્તાન. હલ્દી ઘાટીનું યુદ્ધ અનિર્ણિત યુદ્ધ, અને એવી જ રીતે આ ભૂચર મોરીનું યુદ્ધ છે એ પણ અનિર્ણિત યુદ્ધ. અહીંયાથી જ અકબરની સેના પાછી વહી ગઈ હતી, જામનગર સુધી ધક્કો નહોતો ખાધો, કેમ કે 2-2 હજાર સૈન્ય લઈને અહીંયા શું કરે, એ જીતી ન શકે નવાનગર. એટલે ખૂબ સરસ ઇતિહાસ છે. બીજી વસ્તુ એ છે કે જે દિવસે જામ અજાજી શહીદ થયા એ દિવસે સીતરા સાતમ હતી, અને આ હલાર પંથક કહેવાય છે. આ હલાર પંથકના લોકોએ, પ્રજાએ 200 વર્ષ સુધી જામ અજાજીનો શોક પાડ્યો. ઓહો, 200 વર્ષ સુધી કોઈ સાતમ નહોતું ઉજવતું, કેટલો પ્રેમ હશે પ્રજાને રાજા પ્રત્યે. અને હું છાતી ઠોકીને કહું કે આજની જે લોકશાહી છે ને એના કરતા તેદીની રાજાશાહી સારી હતી, સારી હતી 100%. આજે તો મતના લાલચુ નેતાઓ છે.